હમણાં જ મેં સાંભળ્યું છે ગુજરાતમાંથી ફરીથી કોંગ્રેસના ધારાસભ્યોના સોદા થઈ રહ્યા છે, ભાજપ પણ અત્યારે સોદા મિટિંગો કરી રહ્યા છે, કેટલાક ધારાસભ્યોના સોદા થઈ ગયા હોવાનું પણ કહ્યું છે, એ તો સામે જ્યારે આવશે ત્યારે ખબર પડશે. મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપ સરકાર દ્વારા એક ભાજપ એવી હતી અટલ બિહારી વાજપેયીની, જેને આપણે બધાને આકર્ષિત એક સમયે પણ કરતા હતા, એક સીટ માટે પણ એક મત માટે પણ એમણે કહ્યું કે લાત મારીને કે મારે સરકાર એવી નથી જોતી કે હું ખરીદ ફરોખ્ત કરું, એ અટલ બિહારી વાજપેયીની ક્યાં ભાજપ. અને અત્યારે આ ભાજપ જેમણે માત્ર તોડજોડ કૌભાંડો કરી, રૂપિયા ભેગા કરી, કમલમો બનાવી અને રૂપિયા વધે તો એ રૂપિયાઓ ધારાસભ્યોની ખરીદ ફરોખ્તમાં ઉપયોગમાં લાવવાની, સરકારો પાડવાની. અત્યારે તમે વિચાર કરો, એક એક ઘરના તમે પૂછો કે ભાજપનું કામ શું છે તો સરકારો પાડવાનું. સ્વાભાવિક છે કે આ આજે કદાચ પ્રજા છે, કારણ કે પ્રજાને અત્યારે તાત્કાલિક મત આપવાનો અધિકાર નથી, પરંતુ આનાથી ભાજપ પ્રત્યે પ્રજામાં એક નફરત પેદા થશે. હું એવું માનું છું કે ધારાસભ્યોને લઈ જવા, પછી ખોટા ઇન્જેક્શનો આપવા, ધાક ધમકીઓ આપવી. અમારા માનનીય અધ્યક્ષ શ્રી ગોપાલભાઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સી આર પાટીલજી એ ધારાસભ્યોને ધમકીઓ આપી હતી અથવા તો આપવાની કોશિશ કરી હતી અને ઇન્જેક્શનો અપાવ્યા હતા. એ ઇન્જેક્શનો અપાવ્યા છે એવું ખુદ ધારાસભ્ય, શિવસેનાનો ધારાસભ્ય જ્યાં મુંબઈ ગયા દેશમુખે, એમણે કહ્યું કે હા, મને ખોટી રીતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ઇન્જેક્શન આપ્યા અને મને એટેક નહોતો તો એટેક આવ્યો છે એવું કહી દેવામાં આવ્યું. એનો મતલબ એ થયો કે ભાજપે ઘણા ખરાના અપહરણ કર્યા છે, જે પણ હોય શિવસેના ભાજપ એનસીપી જેને છે, પણ આ ખરીદ ફરોખ્ત છે એ લોકશાહી માટે સારી નથી. આનાથી પ્રજામાં એક નફરત થશે પેદા ભાજપ તરફે. બીજું કે ભાજપ પોતે પોતાના નેતાઓથી જીતી શકવાની શક્યતા નથી, એટલે બધા પોતાના નેતાઓને ગાભા મારવામાં રાખી દીધા છે અને બહારથી નેતાઓ આયાત કરીને સરકારો રચે છે. આના કરતાં તો સરકાર ન હોય 5 વર્ષ તો શું ફેર પડવાનો. પરંતુ એકવાર ભાજપ આ ગુજરાતમાંથી દેશમાંથી ગઈ તો મને નથી લાગતું પ્રજા બીજી વાર ભાજપને એક મોકો આપે. એવા આ ભાજપના મોટા નેતાઓ જે અત્યારે પાપ કરી રહ્યા છે એનાથી ભાજપથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. મોંઘવારીની કોઈ વાત નથી કરતું, અગ્નિવીરોની કોઈ વાત નથી કરતું. અગ્નિવીરોને જોયું તમે? અગ્નિવીરોને ભાજપ પોતાના કમલમમાં નોકરી આપવા માટેનો પ્લાન કરી રહ્યું હતું કે 4 વર્ષમાં 8,000 રૂપિયા મને જવાન મળી જાય. આ ભાજપની નીતિ છે. એ શિક્ષણની વાત નહીં કરે, આરોગ્યની વાત નહીં કરે, બસ તમારા ધારાસભ્યો આવશે ખરીદશે. હમણાં જ મેં સાંભળ્યું છે ગુજરાતમાંથી ફરીથી કોંગ્રેસના ધારાસભ્યોના સોદા થઈ રહ્યા છે, ભાજપ પણ અત્યારે સોદા મિટિંગો કરી રહ્યા છે, કેટલાક ધારાસભ્યોના સોદા થઈ ગયા હોવાનું પણ કહ્યું છે, એ તો સામે જ્યારે આવશે ત્યારે ખબર પડશે. તો તમને આગામી સમયમાં 15 દિવસમાં ગુજરાતમાં પણ 2-4 ધારાસભ્યો કોંગ્રેસના ભાજપમાં જાય અને ત્યાંથી પાછું હૃદય પરિવર્તન થાય અને ત્યાંથી ફરીથી એક મોજું કે નરેન્દ્રભાઈના પ્રભાવિતમાં હું આવી ગયો છું એ વાત તમને કમલમથી સાંભળવા મળે તો નવાઈ નહીં. કહેવાનો મતલબ એટલું જ છે કે ભાજપ પહેલાં પણ લોકપ્રિય નહોતું, આજે પણ નથી. સામ દામ દંડ ભેદ અને 200 કરોડ રૂપિયા ઉઘરાવવાના ટાર્ગેટો અને ભાજપના કાર્યકર્તાઓને બેફામ પણ ભ્રષ્ટાચાર કરવાના જે પરવાનો આપી દેવામાં આવ્યા છે એનાથી ભાજપથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. એટલે આ મને લાગે છે કે મહારાષ્ટ્રથી જે બન્યું એ બનશે, પણ ગુજરાતની પ્રજા, અને એટલે જ કદાચ સુરતથી ધારાસભ્યોને તાત્કાલિક ગુવાહાટી લઈ જવામાં આવ્યું, કારણ કે અહીંયા પ્રજામાં નફરત થવા માંડી હતી કે આ લોકો શું કરી રહ્યા છે. આવી રીતે ધારાસભ્યોને ખરીદ ફરોખ્ત કરે, એક વિડીયો આવ્યો હતો કે તમારા પતિ શું કરે, મારા પતિ ધારાસભ્યોને ખરીદ વેચાણનું કામ કરે, દલાલી કરે છે. આ સ્થિતિ ગુજરાતમાં ભાજપના નેતાઓની મને જોવા મળી.